સાબરકાંઠાના ભાજપ સાંસદ દીપસિંહ જોડાઈ ગયા છે. દીપસિંહ, મહારાષ્ટ્રમાં રાતોરાત આખી બાજી પલટાઈ ગઈ. જે દ્રશ્ય, જે રાજકીય યુતિ રાત સુધી લોકો જોઈ રહ્યા હતા, રાતોરાત તે આખી બાબત બદલાઈ ગઈ. કઈ રીતે જુઓ છો તમે? એમાં સવાલ જ નથી. રાષ્ટ્રીય રાતોરાત બદલી ગઈ એવો સવાલ પ્રશ્ન ઓછો થાય છે. પહેલાથી જ અમને તો વિશ્વાસ હતો કે દેવેન્દ્ર ફડણવીસ એક ભાયાના કાર્યકર્તા છે, નીચેથી આવેલા છે, એમની ક્ષમતા છે, કામ કરવાની તાકાત છે. ત્યારે રાષ્ટ્રીય પાર્ટી શરદ પવાર પણ કોંગ્રેસના એક વિરુદ્ધ કામ કરતી પાર્ટી છે, એટલે સ્વાભાવિક એમની જોડે ગઠબંધન કરી અને સરકાર બનાવી એમાં કઈ ખોટું નથી. અને ખરેખર એ મહારાષ્ટ્રના એક વિકાસની વાત છે, મહારાષ્ટ્રના સામાન્ય માણસ જનતાની વાત છે એવું મારું માનવું છે. અને ખરેખર પવાર સાહેબને અને ફડણવીસને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, એટલા માટે કે ખરેખર જે આજના જ યુગમાં નરેન્દ્રભાઈ જે કામ કરી રહ્યા છે એના સમર્થનમાં એમને જે કામ કર્યું છે ખરેખર ધન્યવાદને લાયક છે. જી દીપસિંહ, પરંતુ રાત સુધી શિવસેના અને એનસીપી વચ્ચે સહમતિ સધાઈ ગઈ હતી. ઉદ્ધવ ઠાકરેનું મુખ્ય પ્રધાન પદ માટેનું નામ પણ લગભગ સહમતિથી નક્કી થઈ ગયું હતું અને રાતોરાત આખી બાબતમાં ઉલટફેર થઈ ગયો. એ તો સ્વાભાવિક વાત છે, રાજકારણમાં તો એવું થતું જ હોય છે. એવું કોઈ કારણ નથી. શિવસેના ખરેખર જોડે રહી અને પાર્ટીને દગો કર્યો છે એમ કહું તો કઈ ઓછું નથી. ખરેખર જયારે ગઠબંધનમાં ચૂંટણી લડ્યા અને પોતાની સત્તા માટે અથવા તો પોતાના માટે જે કામ કરી રહ્યા હતા એ ખરેખર અયોગ્ય હતું. જેની જોડે ગઠબંધન કર્યું હોય અને પાછળથી ફરી જવું એ કેટલું યોગ્ય છે? માટે એમને હું ખરેખર મારી દ્રષ્ટિએ તો અયોગ્ય જોઉં છું. અને શિવસેના માત્ર સત્તા માટે છે એવું માનું છે. ભૂતકાળમાં કદાચ હિન્દુ રાષ્ટ્ર માટે હતી, આજે તો માત્ર સત્તાનું કામ માત્ર જ લાલચું બની ગઈ છે. રાષ્ટ્રપતિ શાસન હટાવવા માટે અમે વિનંતી કરી હતી અને મહારાષ્ટ્રમાં સવારે 5:47 વાગે રાષ્ટ્રપતિ શાસન હટાવી લેવાયું છે. અને બીજી તરફ ભાજપ અને એનસીપી ની સરકાર બની ચૂકી છે અને દાવો થઈ રહ્યો છે કે 5 વર્ષ સ્થિર સરકાર બનાવવામાં આવશે. સાથે સાથે ખેડૂતોના મુદ્દે બંને પક્ષો મળીને સાથે કામ કરશે. અને સવારે જે ચિત્ર સામે આવ્યું, 8 વાગે રાજભવન ખાતે દેવેન્દ્ર ફડણવીસે સીએમ પદના શપથ લીધા.